કોરોનાથી ડરવાની જરૂર નથી, માત્ર સાવચેત રહેવાની જરૂર છે. મેટાઝ હોસ્પિટલ સુરત ખાતે કોવિડ-19 ની સારવાર માટે તારીખ 4 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલ દર્દી અબ્દુલભાઈ સાજા થઈ આજ રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી પોતાના ઘરે ગયા હતા અને સ્ટાફ અને ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. મેટાઝ હોસ્પિટલ સુરતએ NABS ની માન્યતા પ્રાપ્ત કરી 97 વર્ષ જૂની હોસ્પિટલ છે, જે સંપૂર્ણ વિશ્વમાં 800થી વધુ હોસ્પિટલો તથા મેડિકલ ક્લિનિક ધરાવે છે અને હાલ સુરતમાં સરકારના માર્ગદર્શિકા મુજબ કાર્યરત છે. હાલ સમગ્ર વિશ્વમાં કોવિડ-19 ની મહામારી ફેલાયેલી છે, જેના ભાગરૂપે મેટાઝ એડવાન્ટેજ હોસ્પિટલ સુરતમાં કોવિડ-19 દર્દીઓ માટે અદ્યતન 100-બેડની સંપૂર્ણ જુદી હોસ્પિટલ ઊભી કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે તારીખ 4 એપ્રિલના રોજ કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવેલ દર્દી નામક અબ્દુલભાઈને મેટાઝ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ હતા, જેઓને હોસ્પિટલના સિનિયર ડોક્ટર અમિત શાહ અને ડોક્ટર ચિરાગ છટવાણી MD દેખરેખ હેઠળ સંપૂર્ણ ટ્રીટમેન્ટ આપવામાં આવેલ હતી. પાછલા 15 દિવસથી હોસ્પિટલના સિનિયર ડોક્ટર અમિત શાહ અને ચિરાગ છટવાણી તથા તેમના માર્ગદર્શનમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ દ્વારા આપવામાં આવેલ અદ્યતન સારવારથી અબ્દુલભાઈ સંપૂર્ણ રીતે સાજા થયા હોય તથા કોવિડ-19 કોઈ લક્ષણો ન હોવાને કારણે આજ રોજ તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા તથા ઉપસ્થિત દર્દી અબ્દુલભાઈ તથા તેમના પરિવારના સદસ્યો દ્વારા મેટાઝ હોસ્પિટલના મેનેજમેન્ટનું તથા હોસ્પિટલના સિનિયર ડોક્ટર અમિત શાહ અને ડોક્ટર ચિરાગ છટવાણી તથા તેમના માર્ગદર્શનમાં કાર્યરત નર્સિંગ સ્ટાફનું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો. મેરા નામ અબ્દુલ વાહિદ કુરેશી હૈ. મેરે કો કોરોના હો ગયા થા 14 દિન પહેલે. મેરા ઇલાજ મિશન હોસ્પિટલ મેં ચાલુ હુઆ થા 14 દિન પહેલે ડોક્ટર અમિત શાહ કી નિગરાની મેં. ડોક્ટર અમિત શાહ ને મેરા ઇલાજ બહોત અચ્છે તરીકે સે કિયા. ડોક્ટર ઇસમે ચિરાગ और पूरा स्टाफ मिशन हॉस्पिटल का, इसमें जूनियर डॉक्टर, नर्स, वार्ड बॉय, सब लोगों ने बहुत अच्छे तरीके से मेरा ट्रीटमेंट किया. जो चीज़ मुझे ऐसा लगा था मैं बचूंगा नहीं, लेकिन ऊपर वाले की रहमत, मेरे दोस्तों की दुआएं, इन सब की वजह से और डॉक्टरों की मेहनत की वजह से मैं आज अच्छा होकर मेरा घर आ.